એને અનાજની સાથે વેર, પાણી સાથે વેર, તે જન એમાં નથી જાણતો હું જીવીશ તે કઈ બેર, એમાં સંત સાથે રાખી શત્રુતા. બધા એમ કે છે કેમ સંત નો મહિમા કહો છો? એટલે ભાઈ નિષ્કવાન સ્વામી કે છે, અમે કે અમારી ગૌમુખી માંથી કાઢી કાઢી નથી બધી વાતો ફરતા, પણ આ નિષ્કવાન સ્વામી જેવા સંત કે છે, એમાં સંત સાથે રાખી શત્રુતા વળી કરે સુખની આશા, તે દિન થોડે દુખ પામશે કા કરતો નથી તપાસ. ગુણાતાન સુસાય શત્રુતા થઈ ક્યાંથી પૈસા તું સુખ પામીશ? મળવું છે મહારાજને વળી રાખી સંત સંગાથે રોષ, નિષ્કુળાનંદ કહે નહીં બને રખે દેતા કોઈને દોષ. મહારાજને મળવું છે અને એના સંત પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એની હારે રોષ રાખે છે, એ નહીં બને બીજા, આ મુલાકાત શક્ય જ નથી, આના દ્વારા જ મુલાકાત થાય, એના વગર થતી જ નથી. નિષ્કવાન સ્વામી કે બીજા કોઈને દોષ ન દેતા એ પોતે જ કરતા રીતે વિચારજો. પછી બહુ સરસ આગળ બધી વાતો કરી છે કે નાવ વિના નિર્નિધિમાં, નાવ વગર કેવી રીતે સમુદ્ર તરાય, એમ સંત વિના સંસાર તરવા સિદ્ધ ઉછે કોઈ ઉર્માય. જેમ રવિ વિનાની રજની જાણો નથી, સૂરજ ઉગશે ને ત્યાં સુધી ગમે એટલી હેલોજન કરશું ને એ નહીં થાય, એક સૂરજ ઉગે ને બધી હેલોજન ટમટમિયા થઈ જાય. એમ સંત વિજ્ઞાન, સંત વિના અજ્ઞાન અંધારું કેદી ન થાય દૂર. જેમ વરસાદ વગર વસુંધરા સૂકી જ રહે, તેમ સંત વિના જીવ જગતના કહો ક્યાંથી સુખ લહે. તેમ તેવા સંત સુ ત્રોડીએ જોડીએ પાપી સુ પ્રીત, આવા સંત સાથે દેહ તોડી નાખી, અનેક ઉસંગ સાથે પાપીની સાથે પ્રીત તોડી, તેને સુખ થવાનું નથી સૂજતું ચિંતવી જોઈએ છે ચિત્ત. એની સાથે તોડી બીજાની હારે કરીશું તો કે સુખ નહીં થાય. એટલા માટે સરસ દ્રષ્ટાંત આપ્યું, ફોડી આંખે થયો આંધળો. લે મારા વાલાને હારી આંખો હતી તે જાણીને ફોડી નાખી, આંધળો થઈ ગયો. પછી શું ઈચ્છે છે? પછી ઈચ્છે જોવા રૂપ, ને હવે રૂપ ને જોવા ઈચ્છે છે. નિષ્કવાન સ્વામી કે રૂપ જોયાનું રહ્યું પર્યું જો ભરે નહીં ઊંડા કૂપ. અને ભાઈ આ રૂપ જોવાનું તો બાજુ પર રહ્યું, હવે તું ખાડા ખબડામાં ને ઓલા ભાડિયા કૂવામાં ન પડે એનું ધ્યાન રાખ, હવે તારે રૂપ નહીં દેખાય. એમ સંતને મૂકીને પછી બીજું ઈચ્છે તો નિષ્કવાન સ્વામી કે કંઈ પામતું નથી. અને એવા સંત કેવા છે? તો શુભ ગુણે યુક્ત છે. એવા એવા સંતોષાણા શુભ ગુણે, એને એની અંદર કોઈ પણ જાતના અવગુણ નથી. નિષ્કવાન સ્વામી કહે છે કે પરોપકારી સગા સૌના ધર્મ નિયમ વાળા વિશે આપણે જોઈએ છીએ, આપણને દેખાય છે તો યોગીજી મહારાજ જેવા પુરુષ લંડનમાં ઘનશ્યામ ચરણ સ્વામી, ઘનશ્યામ બાપા, એમણે પાણી આપ્યું. બાપાએ પૂછ્યું કે ગુરુ ગાળ્યું છે? એટલે આ તો નિયમ ધર્મ વાળા તોય પાકું કરે આવું પાણી પીવાનું, એટલે અડગણ પાણી બે ઘૂંટડા પીવાય ગયું કઈ પ્રશ્ન થાય? ઘણા પીએ છે, હોટલ બોટલ ખાઈએ એમાં અડગણ આવી જ જાય, કઈ પ્રશ્ન થયો? તો યોગી મહારાજ કે જોજો ભાઈ સાહેબ મારી નો નાખતા આ નિયમ ધર્મ. સ્વામી બાપા ત્યાં 77 માં ગયેલા અમેરિકામાં, એરીમાં ઓલું આપણું જલજીની એકાદશી એ બાજુ આવી એરી, અને એરીમાં તળાવ છે ત્યાં, તે તળાવ ત્યાં કિનારે ગયા હતા. તે ઓલા અંદર તો જવાય એવું નતું, બહુ પવન ને એવું બધું હતું. બાપા કે અહીંયા પાણી લાવો, ઠાકોરજી નવડાવી દઈએ. તો ત્યાં પાણી લાવ્યા અને આમ જેવો પાણીનો આમ સ્વામીને આપ્યો આમ લોટો ભરી, બાપાએ પૂછ્યું ગાળ્યું છે? એટલે ઠાકોરજી નવડાવવાનું છે, હું ગાળું? પણ બાપા કે ના ગાળીને લાવો. આ નિયમ ધર્મ, આવા નિયમ ધર્મવાળા યુનોની મોટી સભા મેઇન કોન્ફરન્સની, એની અંદર આખા કેટલા 2,500 જેટલા મહાત્માઓ ભેગા થયેલા, એમાંથી 10 કે 11 જણને જ બોલવા, યહૂદી ધર્મમાંથી એક બોલે, ખ્રિસ્તીના ઘણા ફાટા એક જ બોલે, મુસ્લિમના ઘણા વિભાગો એમાંથી એક જ બોલે, હિન્દુના તો કેટલા બધા એ તો આપણે જાણીએ છીએ, એમાંથી એક જ બોલે, ને એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, જેની વાત સાંભળીને આપણને તાળી પડવાનું મન થાય છે, એ ફંક્શનના સ્વામીને જવાની ઈચ્છા નહોતી.
હજી તમને બધા પરાસભામાં વિડીયો આવે છે ને, આવશે આયુનો વિડીયો જોજો. ઓથેન્ટિક ઐતિહાસિક પુરાવા સહિત સ્વામી કે આપણે નથી જવું. ઓલા બાબા જઈને કાગળ લખીને આપ્યો કે અમે તમારી બધી જ મર્યાદા જાળવશું પણ તમે પધારો. અને તો પણ સ્વામીએ જતા પહેલા અહીંયા બ્રહ્મવિહારી સ્વામી ફોન કર્યો કે જઈએ છીએ પણ હજી જીવમાં લપલપ જેવું થાય છે, જો મર્યાદા જળવાશે તો રહેશું એ તો ડેલે હાથ લઈને આવશું. અને યજ્ઞોમાં કાર્યક્રમ આપણી મર્યાદા પ્રમાણે સફળ રહ્યો, પણ પાછા આવીને સ્વામી બધા કાર્યકર્તાને ભેગા કરીને કહ્યું કે હાથમાં પાણી લો, હવે પછી આપણે આવો કાર્યક્રમ કર્યો. કેટલી ભગવાનની આજ્ઞા પાળવાનતા, કેટલા ભગવાન પ્રધાન હશે આ લોકનું માન મોટો, આટલું બધું સન્માન, આટલો બધો સત્સંગ પ્રચારનો લાભ, કોઈ જ વિચાર નહીં. એક ભગવાન, એક શ્રીજી મહારાજ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આજ્ઞા છે, જરા પણ ઉછી થવી ના જાય, જરા પણ તૂટવી ના જાય. આ ધર્મનિયમ વાળા સંત નિષ્કાન સ્વામી કહે છે કે એવાનો સંગ કરો, નિર્માની, નિસ્પૃહી, નિસ્વાદી, નિસ્તોહી, નિષ્પાપ, આવા પુરુષનો સંગ અંદરથી, બહારથી તો બધા રાખી શકે. આજે આપણે હજાર જેટલા અમે સંતો છીએ, કોઈ બહેનો સામે જોતા નથી, કરતા નથી, કશું નથી, પણ સંત સ્વામી વાત કરતા નિયમ અને ધર્મ બે જુદી વસ્તુ. આપણે બોલીએ છીએ ભેગું, ધર્મ છે સાધુએ નિષ્કામી રહેવું એ ધર્મ છે, એના માટે સ્ત્રીઓ સાથે કોઈ પ્રસંગ રાખવો એ નિયમ છે. નિયમ પડાતા પણ ધર્મ ન પણ હોય. મુક્તાનંદ સ્વામી વાંકાનેરમાં ગયા ત્યાં અને ઓલા સાધુને મળ્યા કલ્યાણદાસને, અને પિત્તળની કોપીન પહેરતા હતા. નિષ્કામી ધર્મ કેટલો કડક, એને તાળું લગાવવાનું, દેહની ક્રિયા કરવી ચાવી ખોલી આપે તો જ થાય. કેટલા માણસ પ્યોર પવિત્ર રહેતા હશે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે શેના માટે આવ્યો છોકરા, કે સાધુ થયો અને તમારી જેમ બ્રહ્મચર્ય પાળીને ભગવાનને સિદ્ધિ સાક્ષાત્કાર કરો છો, કે ભૂલી જા. એટલે તમે આટલું પાળો મને ભૂલી જા કોણ, તમે આવા બ્રહ્મચર્યમાં આટલા આગળ વધેલા કે બધો દેખાવ છે, આટલું કડક પાળું છું. પણ 40 વર્ષ પહેલા ઉજ્જૈનના પાદરે એક બહેનને મેં પૂછેલું કે કાશીનો રસ્તો ક્યાં, અને એને જે લટકું કરીને બતાવ્યું હતું, રોજ સપનામાં બેન આવે છે. નિયમ પાકા હતા પણ ધર્મ નહોતો. નિયમ ને ધર્મ જુદી વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું તમને કોઈ જાતનો સ્ત્રીનો સંકલ્પ, સ્વામી કે ત્રિકાળ નહીં, આ ધર્મ. નિયમ તો સ્વામી સારધાર પાડ્યા પણ એની સાથે ધર્મ યથાર્થ રીતે નિર્લો વિવર્તમાન. સ્વામી એક પૈસો રાખતા નહીં. આ ગાંધીનગરમાં યોગી શતાબ્દીનો આટલો મોટો સમય કર્યો, સ્વામી આણંદ ગયા હતા, આણંદથી મુંબઈ જવાનું હતું અને મુંબઈમાં ઓલી RSCમાં ટિકિટ મળેલી, તે ત્યાં ટ્રેનમાં ગયા પછી પૈસા બીજા ભરવા પડે, તો TC આવ્યા કે ભાઈ પૈસા સ્વામી વિવેક સાગર સ્વામી સમજો, વિવેક સાગર સ્વામી સ્વામી સામે ત્યાંથી કાઢવા. અને પછી એક ગુણભાવી ભાઈ આપી દીધા. પણ કહેવાનું શું કે એક પૈસો રાખે નહીં, આ નિર્લોભી વર્તમાન છે, પણ એક પૈસાનો સ્વામી વધારે ખર્ચ ના થવા દે પોતાને માટે, ઠાકોરજીનો છે. ટીસ્યુ પોતે રાત્રે આ લેન્સ ઉતારવા માટે ટીસ્યુ જે વાપરી ઓસિકા નીચે દબાવી, હવારે ફરી ટીસ્યુ પહેરે ત્યારે એ ટીસ્યુથી લૂસે. મહંત સ્વામી મહારાજે ટીસ્યુના અવડા અવડા કટકા કરાવ્યા છે. એટલે ટીસ્યુ તો ત્યાં આમ તો વાત કરીએ ને તો પરદેશમાં તો સંડાસમાં પાણી નથી વાપરતો, એટલે ટીસ્યુ જ વાપરે છે, એની કઈ કિંમત જ નથી. પણ માણસે મારે ટીસ્યુના આટલા આટલા કટકા કરાવ્યા છે. રોજ ઓલું 4 વાગે ઉઠે ત્યાર પછી ઓલું પાણી પીએ પછી આટલું ઓલું ટીસ્યુ એનાથી મોઢું લૂસે. એક પૈસાનો વધારા ઠાકોરજીનો પૈસો, વિચાર જ નહીં વિષય ભોગવવાનો કે કંઈ ભોગવી લેવાનું. આ નિયમ અને ધર્મ, આવા સંત મળે તો નિષ્કાન સ્વામી કહે છે કે એવા સંત છે એના શ્રીહરી વખાણ કરે છે, એનો સંગ કરીશું. સંગ શું? તો આ નિયમ એમની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો એની આરે હેત કહેવાય, તો એનો સંગ કહેવાય. એ કરશું તો કે છે કે વચન વિધિ વચન બધા બરાબર પડાશે અને તો વાંધો જ નહીં આવે. અને છેલ્લે નિષ્કાન સ્વામી કહે છે કે આ ગ્રંથ કેવો છે, આ ગ્રંથ અતિ અનુપમ છે. મુખ દેખાડવા દર્પણ, મુખને જોવા માટે અરીસા જેવો છે આ ગ્રંથ, પણ હવસી મુખ જોઈ હૈયે લીએ નહીં લગારે ગુણ. યોગી મહારાજ બોધ કથામ કહેતા નિષ્કામ સ્વામી આમાં નોંધ્યું ઓલા આફ્રિકન માણસ હપસી અરીસો લાવ્યો, અરીસો જો
એટલે આટલું બધું મને કાળો દેખાડે છે તે અરીસા ના થોડો મારે. એટલે મને અરીસો નથી, તું કાળો છું એટલે તને આ દેખાય છે. એમ નિષ્કાંત સ્વામી કહે છે કે દેખી મુખ દુખીઓ થઈ કરે ગ્રંથ મુકોર પર રોષ. કોઈક બીજો એવો વિષય વાસના હશે તો આ ગ્રંથ ઉપર આપણે રોષ કરશે, પણ જેમ છે તેમ દેખાડ્યું ગ્રંથ દર્પણનો શો દોષ. આ ગ્રંથ વાંચી શું? તો જેમ દર્પણમાં દેખાય એમ આપણા દોષો દેખાશે. આવા મોટા પુરુષના જીવનને જેમ જોઈશું તો એની અંદરથી પણ આપણને આપણો ખ્યાલ આવશે. તો એમની સાથે એમનો સંગ યથાર્થ કરીને મહારાજના વચન પ્રમાણે અખંડ વર્તીને નિષ્કાંત સ્વામી કહે છે પ્રમાણે અખંડ સુખ અનંત મોટપ પામીને ભગવાનનું સુખ આપણે લઈ શકીએ મહારાજ સ્વામીને પ્રાર્થના.